पालमपुर तालुका मा आवेल भूतेड़ी गाम मा सैनिटाइजेशन नी कामगिरी करवामा आवी छे अने भूतेड़ी ग्राम पंचायत ना मार्गदर्शन हेठळ कोरोना वायरस गाम मा प्रवेशी न शके ते माटे आखा गाम ने विविध जग्याए दवा साथे सैनिटाइजेशन करवामा आव्युं हतुं। भारत में वधता कोरोना वायरस ना कारणे चारे दिशा में हाहाकार मची गयो छे त्यारे माननीय वडाप्रधान श्री ना आह्वान थी समग्र देश में 21 दिवस नो लॉकडाउन नो आदेश करवामां आव्यो छे। त्यारे भारत बीजा स्टेज पर कोरोना होवाथी बहार थी आवेल व्यक्ति के लोगों ने क्वॉरंटाइन में राखवा सरकार द्वारा अपील करवामां आवी छे। त्यारे भूतेड़ी गाम में आवेल बहार ना लोगों ने क्वॉरंटाइन राखवामां आव्या होय ज्यां सुधी कोरोना नी असर माथी भारत देश बहार न आवे त्यां सुधी भूतेड़ी नी जनता नी सुखाकारी माटे तेमज आरोग्य चोखमा नहीं ते माटे सराहनीय कामगिरी नरेशभाई देसाईना सहयोगथी करवामां आवी हती। भूतेड़ी ग्राम पंचायतना उत्साही सरपंच रमेशभाई रातडाना मार्गदर्शन हेठळ तथा अंबिका युवक मंडळना युवानो द्वारा सैनिटाइजेशन सुंदर कामगिरी करवामां आवी हती। भूतेड़ी गामना सरपंच रमेशभाई जणाव्युं हतुं के ग्रामजनोने जरूरी काम वगर बहार न निकळवा अने सरकारना नियमोनुं चुस्त पालन करवा अनुरोध कर्यो हतो। कोरोना लईने समग्र देश लॉकडाउन करायो हतो त्यारे दिल्ली में जमात में गयेला मुद्दों अत्यारे टॉक ऑफ द टाउन चाली रह्यो छे। त्यारे वात करवामां आवे बनासकांठा जिल्लानी तो बनासकांठा जिल्लामां पण दिल्ली में जमात में गयेला 32 लोकोनो अंदाज लगावामां आव्यो हतो अने आ तमाम लोकोनी शोधखोळ आरोग्य अने पोलीसनी टीम करी रही थी। ते दरमियान 17 लोकोने अत्यारे शोधी लेवामां आव्या हता अने 17 लोकोने क्वॉरंटाइन करवानी कामगीरी चालू करी देवामां आवी छे। वात करवामां आवे तो पालनपुर शहर નામાંથી 4, વડગામમાંથી 8, ડીસામાંથી 1, દાંતામાંથી 1, દિયોદરમાંથી 1, કાંકરેજમાંથી 1 અને સુઈગામમાંથી 1 વ્યક્તિ, આમ કુલ 17 વ્યક્તિઓને અત્યારે ક્વોરન્ટાઇન કરવાની કામગીરી ચાલુ છે અને હજુ અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે। આરોગ્ય અને પોલીસની ટીમ કામગીરી કરી રહી છે। 32 લોકોમાંથી 17 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં હોમ ટાઉનનો પણ ભંગ કરનાર 4 સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરી આપણે જણાવી દઈએ કે 17 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, અન્યની શોધખોળ હાથ ધરી છે। તે ઉપરાંત જિલ્લામાં હોમ ટાઉનનો ભંગ કરનાર 4 સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। 1 એપ્રિલથી રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ રેશન કાર્ડ ધારકો, જે NFSA રેશન કાર્ડ ધારકો છે અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે, એવા કુટુંબોને વિનામૂલ્યે રેશન આપવાનું ચાલુ છે। એ રીતે એના માટે શિડ્યુલ કરેલું છે કે 1 તારીખથી દરેક ગામમાં ફળિયા વાઇઝ લોકો આવા, દર 2-2 કલાકના સ્લોટ બનાવેલા છે અને 2 કલાકમાં 25 લોકો આવા અને એ લોકો જે NFSA કુટુંબો છે એમનો પોતાનો રેશનનો જથ્થો લઈ શકે। રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ગઈકાલે અમોને દિલ્હીમાં જે નિઝામુદ્દીનના જે ગયા હતા એ વ્યક્તિઓનું લિસ્ટ મળવામાં આવ્યું હતું, જેનું ગઈકાલ રાત્રે સ્ક્રુટની કરતા કુલ 42 નામો થતા હતા, જેનું આ સવારથી અમારી મેડિકલ ટીમ, આરોગ્ય ટીમ તથા બીજા અન્ય વિભાગના ટીમ સાથે મળીને ચકાસણી કરતા કુલ 17 નામો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં જાણી આવે છે। હજી એનું પણ વધારે સ્ક્રુટની ચાલુ છે કે એ લોકો એક્ઝેક્ટ નિઝામુદ્દીન ગયા હતા કે નિઝામુદ્દીનમાં બાજુમાંથી પસાર થયા હતા એ બાબત હાલમાં ચાલુ છે અને કલેક્ટર સાહેબ શ્રી હમણાં જ હાલ અને જિલ્લા કક્ષા અધિકારી સાહેબ હાલ મીટિંગ બોલાવી હતી અને એમાં આ તમામ 17 જણને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવાની સૂચના આપેલી છે અને એ બાબત એમને અત્યારે હાલમાં કોઈ લક્ષણો છે કે કેમ તે બાબતે પણ હાલમાં મેડિકલ ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ છે। મારી તમામ બનાસકાંઠા જિલ્લાના નગરજનોને વિનંતી કે આ જે દર્શન કરીને આવેલા લોકોને મળવાનો આગ્રહ ન રાખે અને પોતાના ઘરમાં જે લોકો રહે એ બાબતે સાવચેતી રાખવા માટે દરેક નાગરિકોને વિનંતી છે। બનાસકાંઠાથી વડગામ તાલુકામાં નાંદોત્રા PHC ત્યાંથી અમે લોકો સાકીર હુસેન નાંદોત્રા આ ભાઈનું દિલ્હીથી જાણ મળેલી હતી, હમણાં આગળથી આખી બનાસકાંઠા જિલ્લામાંથી જાણ મળેલ હતી, જેથી કરીને અમે લોકો નાંદોત્રાની અંદર તપાસ કરતા અમને જાણ થઈ કે લીંબોઈ ગામે આ વ્યક્તિ રહે છે। ત્યાં અમે આવીને અમારી ટીમ દ્વારા પોલીસ કર્મચારી, સરપંચ સાહેબશ્રી અને અન્ય લોકો, બધા ગામના વતીથી જોડાયેલા લોકો, અમે લોકો બધા ભેગા થઈને આ કામગીરી કરી છે અને આમાં જે 14 દિવસ જે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે કે જે કોરોના વાયરસનો મારા મહામારીના લીધે અમે 14 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે અહીંયા।